રિવિઝન તો રિવિઝન માં તમારે પહેલો ટોપિક છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તમને પોઈન્ટ વાઇઝ ટોટલી વસ્તુ લખાવેલી છે તો એ હું અત્યારે રિપીટ કરીશ અહીંયા જે નિયમો જરૂરી છે એ તો મેં લખ્યા છે પણ એ ટુ ઝેડ વસ્તુ હું રિપીટ કરીશ ભૂલીશ તમે જોડે લખાણ છે તમે ધ્યાન રાખજો તો પહેલી જ વાત કે સાદો લખાણ કાર્ડ તો સાદા લખાણ કાર્ડના કીવર્ડ્સ મેં અહીંયા લખ્યા નથી પણ તમને યાદ કરાવું છું કે ઓલવેઝ ઓફન સમ ટાઈમ યુઝ્યુઅલી જનરલી ડેઈલી નેવર આ બધા શબ્દો આઠે આઠ સાદા લખાણ કાર્ડના કીવર્ડ્સ છે એટલે કે કાર્ડ સૂચવતા શબ્દ સાતો લખાણ કાર્ડ શીખતી પહેલા તમને જસ્ટ આ કોષ્ટકનો ખ્યાલ હોવો જોઈએ મેં લખાવ્યું છે પ્રથમ પુરુષ એકવચન શું પ્રથમ પુરુષ બહુવચન પ્રથમ પુરુષ બહુવચન એકવચન ને બીજો પુરુષ એકવચન બહુવચન ત્રીજો પુરુષ એકવચન બહુવચન તો કે પ્રથમ પુરુષ એકવચન તો કે આય પ્રથમ પુરુષ બહુવચન તો કે બી બીજો પુરુષ એકવચન તો કે યુ બહુવચન એ યુ ત્રીજો પુરુષ એકવચન ઈસી ઈ અને બહુવચન તે આ કોષ્ટકનો તમને ખાસ કરીને ખ્યાલ હોવો જોઈએ તો આગળના નિયમમાં તમને ખબર પડે તો તમને આ કોષ્ટક યાદ હશે કે પ્રથમ પુરુષ એકવચન આ હતું એનું બહુવચન બી બીજો પુરુષ એકવચન યુ એનું બહુવચન યુ ત્રીજો પુરુષ એકવચન ઈ સી ઈ અને એનું બહુવચન દે હવે ઈ સિવાયના નિયમ છે એમ અહીંયા લખ્યા છે તો આય બી યુ કે દે હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ જ રહે છે તમારે ગ્રામરની બુકમાં નથી પણ તમને યાદ રહે કે આય બી યુ કે દે હોય તો આપણે શું રાખવાનું ક્રિયાપદનું મૂળ રૂપ જ એટલે કૌંસમાં જે શબ્દ હોય એનો એ હવે આ બધા જે નિયમ છે અહીંથી સ્ટાર્ટ થાય છે ત્રીજો પુરુષ એકવચન ને લાગુ પડે ત્રીજો પુરુષ એકવચન એટલે કે તમને ખ્યાલ છે કે હિસી ઈ હિસી ઈ ને લાગુ પડે એના માટેના બધા નિયમ છે આઈ વી યુ કે તે હોય ત્યારે તમારે કઈ વિચારવાનું રહેતું નથી મૂળ રૂપ જ આવે હવે ત્રીજા પુરુષ ને જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ક્રિયાપદને એસ પ્રત્યય લાગે છે કૌંસ ખાલ બ્લેન્ક્સ તમારે હોય અહીંયા ત્રીજો પુરુષ એકવચન એટલે કે ઈસી થી સ્ટાર્ટ થાય તો શું લાગે તો કે એસ પરંતુ ત્રીજો પુરુષ એકવચન હોય અને ક્રિયાપદને અંતે એસ ડબલ એસ 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 સી એચ ઓ કે એક્સ હોય તો ક્રિયાપદને અંતે શું લાગે ઈએસ પ્રત્યય લાગે છે તો ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે એસ ઈ એસ પ્રત્ય લાગે એમાં જો એસ ડબલ એસ 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 સી એચ ઓ કે એક્સ આપેલ હોય તો શું લગાડવાનું ઈ એસ પ્રત્ય હવે ત્રીજો પુરુષ એકવચન હોય ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય વાય ની પહેલા વ્યંજન હોય તો વાય ની જગ્યાએ શું કરવાનું છે આઈ એસ વાય કાઢીને આઈ એસ પ્રત્ય લાગે છે આવો શબ્દ હોય તમારે વાય નકર એક હોય છેલ્લો વાય છે વાય પહેલા વ્યંજન છે તો વાય કાઢી આઈ એસ પ્રાઇસ પણ ક્યારે ત્રીજો પુરુષ એકવચન હોય તો જ આઈ વી યુ કે દે હોય તો તમારે મૂળ રૂપ જ રહે હવે છેલ્લો અક્ષર વાય હોય વાય ની પહેલા વ્યંજન હોય તો આઈ એસ પરંતુ છેલ્લો અક્ષર વાય હોય ને વાય ની પહેલા સ્મોલ હોય તો એસ પ્રત્યય જ લાગે છે એ ન હોય એટલે છેલ્લો અક્ષર વાય છે પણ વાય પહેલા શું હોય પૂછે એ શું છે સ્વર તો આને શું લાગે એસ પ્રત્યય લાગે આ નિયમ ત્રીજા પુરુષ એકવચન ને લાગુ પડે છે એટલું તમારે યાદ રાખવાનું આ એક જ આઈ વી યુ કે દે હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ હવે તમને ઓલરેડી ખ્યાલ જ છે કે ક્યાં શીખી ગયા છો એટલે ખ્યાલ છે રિવિઝન કરવી છે એટલે હવે તમને એક્સરસાઇઝ કરાવો બેંક મીના ખાલજીએ આ લેટર કૌંસમાં બ્રાઇટ છે મીના શું છે ત્રીજો પુરુષ એકવચન મીના નામ છે છોકરી મીના માટે પ્રોનાઉન્સ આપણે કેનો ઉપયોગ કરી સી સી શું છે ત્રીજો પુરુષ એકવચન છે ત્રીજો પુરુષ એકવચન છે ક્રિયાપદમાં શું છે બ્રાઇટ ક્રિયાપદને અંતે એસ ડબલ એસ 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 સી એચ ઓ કે એક્સ છે તો કે નથી તો ખાલી શું લાગશે એસ રાઇટ્સ મીના રાઇટ્સ અ લેટર હવે વી ખાલી જગ્યા ફૂટબોલ કૌંસમાં પ્લે છે આગળ કરતા શું છે વી તો અહીંયા છે આઈ વી યુ કે દે હોય તો ક્રિયાપદનું શું રહે મૂળ રૂપ જ તો વી થી સ્ટાર્ટ થયું એટલે પ્લે નું પ્લે છે એટલે કે કૌંસમાં જે શબ્દ હોય એનો એ જ એટલે કે મૂળ રૂપ અરુણ એન અમર અરુણ છે એ ત્રીજો પુરુષ એકવચન છે પણ અરુણ એન અમર ની વાત કરી છે એના માટે આપણે પ્રોનાઉન્સ દેવા કરવી
છે એટલે શું ગણાય બહુવચન એટલે કે દે ગણાય તો દે હોય આઈ ઈ યુ કે દે હોય તો શું રહે ક્રિયાપદ નું મૂળરૂપ એટલે અરુણ ને અમર બે ની વાત છે બહુવચન છે એટલે ક્રિયાપદ નું મૂળરૂપ એટલે લર્ન લર્ન છે ગૌરવ ખાજી ગયા હોમ બાય બસ ગૌરવ ગૌરવ છોકરા નું નામ છે એટલે હી ગૌરવ માટે આપણે પ્રોનાઉન્સ હી ઉપયોગ કરી હી ત્રીજો પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદ એસ ટી એસ પ્રતિ લાગે તો અહીંયા તમે જો ક્રિયાપદ તો એનો છેલ્લો અક્ષર શું છે ઓ છેલ્લો અક્ષર એસ ડબલ એસ એસ એચ ઓ કે એક્સ હોય તો શું લાગે ઈ એસ અને શું લગાડી દેવાનું ઈ એસ ગોસ ગૌરવ ગોસ હોમ બાય બસ પૂજા ખાઈ જગ્યા મી ટુ સ્વીમ હવે પૂજા ત્રીજો પુરુષ એકવચન છે કૌંસમાં ટીચ છે ટીચ નો છે લોસર સી એચ છે તો મને શું લાગશે ઈ એસ પ્રતિ પૂજા ટીચિસ મી ટુ સ્વીમ હવે વી ખાઈ જગ્યા ફાસ્ટ રન વી છે આઈ વી યુ કે દે હોય તો ક્રિયાપદ નું મૂળરૂપ એટલે વી રન રન વી રન ફાસ્ટ લલિત ખાઈ જગ્યા ઇન ધ ઇવનિંગ લલિત ત્રીજો પુરુષ એકવચન છે ક્રિયાપદ શું છે સ્ટડી ક્રિયાપદ નું છે લોકસર વાય છે વાય પહેલા શું છે વ્યંજન તો વાય કાઢી આઈ એસ લલિત સ્ટડી ઇઝ ઇન ધ ઇવનિંગ તે ખાલી છે ફ્લાવર્સ ક્રિયાપદ બ્રિંગ છે દે છે આઈ મી યુ કે દે હોય તો મૂળરૂપ એટલે બ્રિંગ ને પણ બ્રિંગ છે તે બ્રિંગ ફ્લાવર્સ ધ ટીચર ખાઈ ગયા રેશન ધ ટીચર એકવચન છે બહુવચન નથી ટીચર્સ નથી ટીચર એકવચન માં છે એટલે કે ઈ ગણાય કા સી જે હોય એટલે એકવચન છે એટલે ત્રીજો પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદ ને એસ ટી એસ પ્રત્યે તો આમાં એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ કે એક્સ નથી એટલે એસ પ્રત્યે લાગશે ધ ટીચર રીડ્સ અ લેશન પરત ખાલી જગ્યા સ્કૂલ અર્લી પરત ત્રીજો પુરુષ એકવચન છે ક્રિયાપદ રીચ છે ક્રિયાપદ નું છેલ્લો અક્ષર સી એચ છે એટલે ઈ એસ પ્રત્યે લાગશે એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ કે એક્સ હોય તો ઈ એસ રીચીસ સ્કૂલ અર્લી આ હતી વિધાન ખાલી જગ્યાની બધી વાત કે આ બધા નિયમ તમને ખબર છે કે આઈ વી યુ કે દે હોય તો ક્રિયાપદ નું મૂળરૂપ ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ ઈ એસ પ્રત્યે લાગે એમાં એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ કે એક્સ હોય તો આપણે ઈ એસ પ્રત્યે લગાવ્યો ત્રીજો પુરુષ એકવચન ને ક્રિયાપદ ને અંતે વાય હોય વાય ની પહેલા વ્યંજન હોય તો વાય કાઢીને આઈ એસ કે ત્રીજો પુરુષ એકવચન હોય ને વાય ની પહેલા સ્વર હોય તો ઓનલી એસ પ્રત્યે લાગે આ રીતે આ સાદા વર્તમાનની વિધાન રચનાની વાત હતી હવે તમને ખ્યાલ છે પ્રશ્ન રચના માટે આપણે ડુ અને ડસ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરી છે તો કે આઈ ઈ યુ કે દે જોડે શેનો ઉપયોગ કરી તો કે ડુ અને ત્રીજો પુરુષ એકવચન એટલે કે ઈ સી ઈટ જોડે ડસ નો ઉપયોગ કરી છે પ્રશ્ન રચના માટે જ્યારે ઈસ ડુ કે ડસ નો ઉપયોગ થાય ત્યારે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ જ રહે છે ત્રીજો પુરુષ એકવચન હોય તો એ મૂળરૂપ જ રહે કારણ કે આગળ આપણે ડસ નો ઉપયોગ કરીએ એટલે પાછળ ક્રિયાપદનું મૂળરૂપ જ રહે છે આ તો સાદા વર્તમાનકાળની વાત આ હતી ગેમ્સ હવે ક્વેશ્ચન આગળ આપણે